ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023નો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસ એકેડેમી ખાતે નવનિર્મિત વુડન બેડમિન્ટન કોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રમત ગમત સ્પર્ધાઓથી પોલીસ કર્મીઓમાં રહેલી ક્ષમતાનો વિકાસ થશે અને ભવિષ્યમાં ગુજરાતને અનેક નવા ખેલાડીઓ મળશે. આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની 18 ટીમોના આશરે 169 જેટલા ખેલાડીઓ ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેમાં 122 પુરુષ અને 47 મહિલા ખેલાડીઓ ભાગ લેશે. રમતગમત જોડે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે તેના જ ભાગરૂપે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ છે. ખૂબ મોટી સંખ્યામાં પોલીસના જવાનો એમાં ભાગ લીધો છે અને આના થકી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસને અને રાજ્યને સારા પ્લેયર્સ જરૂરથી મળશે એવું મારું સ્વાગત માન્યું.